नमस्कार विद्यार्थी मित्रों, हूँ कृपा सर अपना सेकंड पार्ट की अंदर आपनु हार्दिक स्वागत करूँ छू। तो आपने जे रीड नंबर 13 आई कीप माय ट्राइस्ट विथ एवरेस्ट जोई रहा छे, तो एना फर्स्ट पार्ट की अंदर लास्ट में आपने जोयु तो शू के एंगदोजी पोते एटले के बचेंद्री पाल ने कॉन्फिडन्स आपता पोते कहे कि आप जो आज प्रमाण चालता रहसू तो आप डेफिनेटली एक वगे सुधी में त्या ऊपर एट्ले के एवरेस्ट शिखर पर आपणे पोतानी जातने जोई शकीशू, पहुँची जाइशू। हवे आगळ शुं घटना घटित थाय छे, लेट्स सी इन द नेक्स्ट पेरेग्राफ। लाटू, हू धीस लाटू इज़, आ लाटू पण कोण छे तो एनी पण समझ हमणे आपणे आगळ आवी जशे। लाटू वॉज फॉलोइंग अस, लाटू नामनो कोई एक व्यक्ति हतो, એ વ્યક્તિ પણ અમારી પાછળ પાછળ ટૂંકમાં અમારી જેમ જ આગળ વધવા માટે એ પોતે આગળ આવતો હતો, પાછળ પાછળ એમની સાથે આવતો હતો। એન્ડ કોટ અપ વિથ, અને અમારી સાથે થઈ ગયો। કોટ અપ વિથ ધેટ મીન્સ વોટ, સક્સીડેડ ઇન રીચિંગ, એટલે કે એ પોતે અમારા સુધી પહોંચવામાં પોતે સફળતા મેળવી લે છે, એટલે કે તે અમારી સાથે પહોંચી ગયો। અસ વેન વી રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ, અને આ ક્યારે પોતે એમની સાથે પહોંચી જાય છે કે જ્યારે આ બંને જણા એટલે કે એંગદોરજી અને બચેન્દ્રીપાલ પોતે સાઉથ સમિટ પર પહોંચી જાય છે લગભગ 2 કલાક કરતાં ઓછા સમયની અંદર। ત્યારે એ વ્યક્તિઓ બંને જણા ત્યાં થોડીક વાર બેઠા હોય છે, રેસ્ટ લેતા હોય છે, ત્યારે જ આ વ્યક્તિ એમની પાસે પહોંચી જાય છે। આફ્ટર ડ્રિંકિંગ સમ ટી વી મૂવ ઓન, અમે ચાનું ચૂસકી લીધા પછી એટલે ટૂંકમાં થોડીક ચા પીધા પછી અમે ત્યાંથી આગળ વધ્યા। લાટુ હેડ બ્રોટ અ નાયલોન રોપ, પણ આ જે લાટુ હતો એ વ્યક્તિ પોતે એમની સાથે એકદમ નાયલોન રેશમી જે છે એ દોરડું લાવેલું। સો એંગદોરજી એન્ડ આઈ રોપ અપ વાઇલ લાટુ વોક્ડ ઇન ધ મીટર, ઓકે, અમે બંને જણા એટલે કે એંગદોરજી અને મેં, અમે બંને જાણે કે દોરડાને કેળે બાંધી દીધું અને આગળ વધ્યા। એ વખતે જે છે લાટુ વોક્ડ ઇન ધ મિડલ હોલ્ડિંગ ધ રોપ વિથ વન હેન્ડ મોર ફોર બેલેન્સ ધેન સિક્યોરિટી। આગળ પરિસ્થિતિ કેવી છે બહુ સ્પષ્ટ થઈ જજો, શું કે આગળ એટલે કે સૌ પ્રથમ જે છે એંગદોરજી ચાલતા હોય છે, મિડલમાં લાટુ ચાલતો હોય છે, અને લાસ્ટમાં જે છે એ બચેન્દ્રીપાલ આગળ વધતા હોય છે। અને આ જે એટલે કે લાટુ જે છે મિડલમાં ચાલતો હોય ત્યારે પોતે દોરડું પોતાના હાથ પર પકડીને રાખે છે જેથી કરીને પોતે બેલેન્સ રાખી શકે, એને સિક્યોરિટી કરતાં પોતે બેલેન્સ પર રાખવું ખૂબ જ જરૂરી થઈ જાય છે એટલા માટે। ઓકે, લાટુ નોટિસ ધેટ આઈ હેડ બીન ક્લાઇમ્બિંગ વિથ ઓક્સિજન એટ અબાઉટ 2.5 લિટર પર મિનિટ અગેન્સ્ટ ધ નોર્મલ ફોર ધીઝ હાઇટ્સ। વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો તે પ્રમાણે એકદમ ઊંચાઈ પર અને એકદમ ઊંડાણમાં જતી વખતે આપણને ઓક્સિજનની ખપત થતી હોય છે, તો નોર્મલી 1 મિનિટની અંદર આપણા શરીરને સામાન્ય રીતે 4 લિટર કરતાં વધારે ઓક્સિજનની જરૂર પડતી હોય છે। ત્યારે આ પ્રકારની ઊંચાઈ પર જે છે એ પ્રકારનું ઓક્સિજન એને મળી રહેવો જરૂરી છે। આ નજર પડી કોની, લાટુની, કે જે એનું જે ઓક્સિજન લેવલ હતું એ ઓક્સિજન લેવલમાં 4 લિટર હોવાને બદલે લગભગ કહેવાય ને કે 2.5 લિટર જેટલો જ ઓક્સિજન એમને પોતે સેટ કરીને પોતે આગળ વધતા હતા। આની નજર, લાટુની નજર એના પર પડી। આફ્ટર હી ઇન્ક્રીઝ ધ ઓક્સિજન વોટ ડી હી ડુ ધેન, આ જોયા પછી એણે શું કર્યું, તો એણે પોતે બહુ જ સ્પષ્ટ રીતના અથવા તો એમ કહેવાય ને કે એ પોતે જઈને એ ઓક્સિજન લેવલ વધારી દે છે, અને એ ઓક્સિજન લેવલ વધાર્યું એટલે શું બને છે એની પણ અનુભૂતિ આપણને અહીં આપી છે। જોજો મિત્રો, આપણે જે છે ને ઘણી વખત આવું આપણી સાથે બનેલું છે અથવા આપણે આનાથી કહેવાય ને કે માહિતગાર છીએ જ, શું કે આપણે ઘણી વખત દાખલા તરીકે કોઈ પણ પહાડ અથવા પર્વત ચડવાનો જે પ્રયત્ન કરતા હોય છે ત્યારે એકદમ દોડીને પહેલી જ 5, 25, 50 પગથિયા 75 પગથિયા સુધી આપણે આપણી કેપેસિટી પ્રમાણે દોડીને પહોંચતા હોય છે, પછી શું થાય છે,
अथवा तो आप इवन रनिंग करता हो शुरुआत करता हो तरह एकदम जोश साथ आगे प्रयत्न भाग रूपे आप आगे छे अपने हाँक चढ़ी जाए पछी शुं थाय छे बेसीए छीए ऊंडो श्वास लईए छीए एटले आपणी ऑक्सिजननी एक खपत पूरी थई जवानी साथे आपणे रिलेक्स फील करीए छीए अहींया ई ज थाय छे जो अने ए ऑक्सिजन लेवल जेवुं एणे वधार्युं तो शुं थयुं फ्लो ऑन माय रेग्युलेटर आई फाउंड इवन ध स्टीपर स्ट्रेचीस कम्पेरेटिवली ईजी आ जे पण अघरा चढ़ाण चढ़ी रहा था जे ढाळ ढाळ चढ़ी रहा था ए ढाळ खूब ज अघरू हतुं पण आ व्यक्ति जे छे ए पोते कहे छे स्पष्टपणे शुं के जेवुं एनुं ऑक्सिजन लेवल वध्युं के एने जे पण अघरा जे पण स्टेप्स हता ए बधा ज अघरा स्टेप्स हवे कम्पेरेटिवली ईजी लागवा लागे छे अने पोते एकदम रिलेक्स फील करे छे बियोन्ड ध समिट साउथ समिट द ब्रीज इन्क्रीज अने आ जे पण साउथ समिटथी આગળ એ પોતે વધે છે તો એકદમ બ્રીઝ ધેટ મીન્સ ધુમ્મસ ભર્યું વાતાવરણ વધતું જતું હોય એવું લાગે છે એટ ધેટ હાઈટ એ ઊંચાઈ પર ધ એડીઝ વોટ ઇઝ મીન બાય ધીસ એડીઝ ધ મૂવમેન્ટ ઇન ધ એર વિચ ગોઝ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે વંટોળ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ તો ટૂંકમાં એ પ્રકારનું એડીઝ આ એ પ્રકારની હવાની જે પણ મૂવમેન્ટ છે એ આપણને જોવા મળતી જ હોય છે ઓફ અ સ્ટ્રોંગ વિન્ડ્સ વિપ અપ ધ પાવડર સ્નો અને આ જે પણ ડમરી ઉડતી હોય છે આ જે પણ વંટોળ ચડતું હોય છે તો એની અંદર શું થાય છે તો સપાટી જે છે સપાટી એટલે કે જમીનની સપાટીની ઉપરની બાબતમાં જે પણ એકદમ કહેવાય ને કે સ્મોલ બિટ્સ ઓફ પાર્ટિકલ્સ ઓફ પર્ટિક્યુલર સ્નો એ જે બરફના નાના નાના જે પણ કણ હોય છે એ કણ પણ હવાની અંદર એની સાથે સાથે ઉડતા હોય છે તો હવે શું થાય છે કે જે વિઝિબલ છે વિઝિબિલિટી છે જે જોવાની જે પણ આગળ જોવાની જે ક્ષમતા હોય છે એ શું થઈ જાય છે ઓલમોસ્ટ ઘટી જતી હોય છે આપણે પણ ઘણી વખત કાર ચલાવતા હોય છે તો કારમાં પણ આપણને આ પ્રકારનું ડીઝિંગ વાતાવરણ જે જોવા મળે છે હાઈટ ઉપર તો આપણે સતત આપણું વાઇપર ચાલુ રાખવું પડે છે ઇવન ફોકસ લાઇટ એ લાઇટ ચાલુ રાખવી પડે છે ફોક્સ લાઇટ આપણે ચાલુ રાખવી પડે છે જેથી કરીને આપણે બીજા કોઈ મુશ્કેલીમાં પટકાઈ ન જઈએ ઓકે તો અહીંયા પણ એ પોતે કહે છે કે આ જે પણ હવા હતી અને જે પાવડર સ્નો હતો એના લીધે શું થતું હતું રિડ્યુસિંગ વિઝિબિલિટી ટુ નીલ રિડ્યુસ એટલે ઘટતી જતી હતી વિઝિબિલિટી એટલે શું એ દ્રષ્ટિ જે આગળ જોવાની જે પણ રસ્તો કે જગ્યા જોવાનો જે પણ પાઠ હતો એ ઓલમોસ્ટ દેખાતો નહોતો એટલી બધી જે છે એ થિકનેસ ટૂંકમાં આવી જતી હતી એ પાવડર સ્નો ક્લિયર કરવા માટે મુશ્કેલી અનુભવતા હતા એ પોતે ઓન મેની ઓકેશન અને ઘણી ઘણી જગ્યાએ તો આઈ હેડ ટુ ગેટ ઇન ટુ ક્રોચિંગ પોઝિશન ક્રોચિંગ પોઝિશન ક્રોચિંગ પોઝિશન એટલે શું છે વિથ માય બેક ટુ ધ ઓનસ્લોટ ઓન ધ ઓનસ્લોટ ઓફ ધ આઈસી વિન્ડ સ્ટેટ્યુટેડ વિથ ફાઇન પાર્ટિકલ્સ ઓફ બોર્ન ડ્રાય પાવડર ઘણી વખત શું થતું હોય છે કે એકદમ દાખલા તરીકે ખુલ્લું ગ્રાઉન્ડ હોય ક્રિકેટ રમવાગીયા હોય અથવા તો આપણે જોઈએ છીએ તો એ ખુલ્લા ગ્રાઉન્ડની અંદર આપણે પવનની ગતિને આપણી તરફ આવતા જોઈએ છીએ તો તરત જ આપણે પીઠ ફેરવી દઈએ છીએ ટૂંકમાં પીઠ તરફ ફેરવી દઈએ છીએ અને આવી રીતના ક્રોચિંગ પોઝિશન પર ઊભા રહી જઈએ છીએ અથવા બેસી જઈએ છીએ જેથી કરીને શું થાય કે આ પ્રકારની કન્ડિશન ઉપર આપણે બેસી ગયા હોય ને તો આ હવા જે છે એ ઓલમોસ્ટ કટ થઈને વયું જતું હોય છે હવા જે છે એ કપાઈ જાય છે અને અહીંથી જે છે એ નીકળી જતી હોય છે તો આવી જ કન્ડિશનમાં એને પોતાને બેસી જવું પડતું હોય છે અને બેસી જવું પડતું હતું અને એ પોતે મુશ્કેલી પણ અનુભવતા હતા વોટ હેપન નેક્સ્ટ તો આગળ કહે છે કેન યુ ક્લાઇમ્બ અ માઉન્ટેન ઇન સચ વેધર શું તમે આ પ્રકારના એટમોસ્ફિયરની અંદર વાતાવરણની અંદર ક્યારેય પણ ક્લાઇમ્બિંગ કરવાનું મોકો આપને મળ્યો છે અથવા તો ક્યારેય કર્યું છે ઇફ યસ ઓર નોટ થિંક લાઈક દેટ અને શું આ લોકો જે છે એ પણ આ પ્રકારના વાતાવરણની અંદર પણ એ આગળ વધે છે શું થાય છે છેલ્લા પાર્ટની અંદર જોઈએ ઇટ વોઝ ટેરિફાઈંગ ટુ સ્ટેન્ડ ઇરેક્ટ ઓન 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 અ નિપ એજ રીચ
with a sheet drop on either side. એકદમ અઘરું હતું. શું અઘરું હતું? ઇવન ટુ સ્ટેન્ડ ઇરેક્ટ, ઇરેક્ટ એટલે એકદમ ટટ્ટા ઊભું રહેવું પણ, એકદમ સ્ટ્રેટ ઊભું રહેવું પણ ખૂબ મુશ્કેલ હતું. એ પ્રકારનું વાતાવરણ હતું અને એના માટેનું હું એક્ઝામ્પલ પણ આપ્યું છે. શું? નાઇફ. નાઇફ એટલે શું? એક પ્રકાર એ છરી. તો છરીની જે અણી હોય છે એ અણી ઉપર ઊભું રહેવું કેટલું મુશ્કેલ થઈ જાય છે, બરાબર છે? તો એ જ પ્રકારની મુશ્કેલી અહીંયા એ વ્યક્તિઓને ઊભા રહેવામાં પણ પડતી હતી. આઈ હેડ ટુ ડીપ માય આઈસ એક્સ ડીપ એન્ડ સિક્યોર માય સેલ્ફ બાય અટેચિંગ ધ રિસ્ટ સ્ટ્રીપ ટુ ધ આઈસ એક્સ હેડ. અને પોતે બહુ સ્પષ્ટ રીતના કહે છે કે મારે મારી જે પણ કુહાડી હતી એ કુહાડીને એકદમ ઊંડી ખૂંપવી પડતી હતી, જેથી કરીને હું મારી જાતને પોતે એ પકડીને એટલીસ્ટ હું સેફ કરી શકું અને મારે એની સાથે જે પણ એની કડી હોય છે એ કડીની સાથે મારું જે પણ બેલ્ટની એટલે કે મારા કેડની સાથે જે પણ દોરડું હતું એ દોરડાને હું બાંધીને મારી જાતને એટલીસ્ટ સેફ કરી શકું, એટલી બધી અઘરી પરિસ્થિતિ ત્યાં હતી. There was some tricky climbing between the South Summit and what is popularly known as Hillary's Stair. અહીંયા એ પણ પોતે બહુ સ્પષ્ટ કહે છે કે there was some tricky climbing. Tricky એટલે એક પ્રકારનું શું કહી શકાય કે અલગ અલગ સમયે ઘણીક વારમાં આવું વાતાવરણ હોય તો ઘણીક વારમાં એકદમ શાંત વાતાવરણ ને એવી બધી મુશ્કેલી અને એવા બધા વાતાવરણમાંથી આગળ વધવા માટે ન્યૂ જે પણ સમય હતો એ વખતનો સમય હતો. અને ખાસ કરીને એ શબ્દ આવ્યો છે હિલરી સ્ટ્રેપ. આ હિલરી હિલરી કોણ હતા? તો આપણે કદાચ આઈડિયા હશે કે નહીં પણ હું આપણે જણાવી દઉં કે આખા દુનિયાની અંદર સૌ પ્રથમ આખી દુનિયાની અંદર સૌ પ્રથમ એવરેસ્ટ શિખર સર કરનાર વ્યક્તિનું નામ છે એડમન હિલરી અને શેરપા તેનજિંગ. આ બે નામ યાદ રાખજો. શું? શેરપા તેનજિંગ અને એડમન હિલરી. આ એડમન હિલરી સૌ પ્રથમ જે જગ્યાએ પહોંચ્યા હતા એ જગ્યાનું નામ પડી ગયું છે હિલરી સ્ટેપ. અને એ હિલરીના સ્ટેપ સુધી પહોંચવા માટે પણ એમને જે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ઇટ વોઝ ટેરિફિક. એકદમ મૂંઝવી નાખે, એકદમ હતાશ કરી નાખે. આપણને એમ થઈએ કે હવે મારે આગળ જવું જ નથી, હું આગળ વધી જ નહીં શકું, એટલી બધી શારીરિક પરિસ્થિતિને પણ તહેશ નહેશ કરી નાખે, આપણને સીધી લીટીમાં નીચે લઈ આવે, એટલી અઘરી પરિસ્થિતિ ત્યાં એ પોતે ફેસ કરે છે. વોટ હેપન નેક્સ્ટ સી. એંગ દોરજી એન્ડ લાટુ વેર ઓલરેડી ઓવર ઇટ. એંગ દોરજી અને લાટુ જે છે એ ઓલરેડી હિલરી સ્ટેપથી પણ આગળ વધી ગયા હતા. બટ આઈ વોઝ સ્ટીલ નેગોશિએટિંગ ઇટ્સ વર્ટિકલ ફેસ વેન એંગ દોરજી ગેસ્ટિક્યુલેટેડ ટુવર્ડ્સ ધ ટોપ. બે શબ્દો આપણી પાસે આવે છે. વોટ? નેગોશિએટિંગ. નેગોશિએટિંગ દેટ મીન્સ વોટ? કે એ વ્યક્તિ પોતે કાર્ય કરવા માટે વિચારેલું છે, એમને પોતે ગાંઠ બાંધી દીધી છે કે હું એ કાર્ય કરવા માટે સક્ષમ છું અને હું એવરેસ્ટ શિખર સર કરીને જ રહીશ, એવા દ્રઢ નિર્ણયથી જે આગળ વધી રહ્યા હતા. અને એમાં આ જે મુશ્કેલીનો જે સમય એમને પોતાને ફેસ થઈ રહ્યો હતો એ મુશ્કેલીના સમયને પણ એ પોતે દૂર કરીને પાર કરીને આગળ વધવાના વિચારો સાથે પોતે આગળ વધતા હતા, એનો પ્રયાસ કરતા હતા. તો એના માટે પણ એ ખૂબ જ અઘરો સમય હતો, કપરો સમય હતો. અને એ જ વખતે એંગ દોરજી ગેસ્ટિક્યુલેટ. ગેસ્ટિક્યુલેટ એટલે શું છે? એક પ્રકારનો કંઈક સૂચવવું. પછી સપોઝ આમ રીતના આમ થમ કરું તો શું કહે છે? બેસ્ટ ઓફ લક, ઓકે, ફાઇન, થેન્ક યુ, આ બધું. બીજું આ રીતના આમ કરીએ છીએ ઘણી વખત તો એનો મતલબ શું થાય છે? કે લિફ્ટ માંગતા હોય છે કે ઘણી બધી. તો અહીંયા એ પોતે આવી રીતના નિશાની કરીને એ કંઈક સૂચવે છે. શું? કે જુઓ જુઓ આવી ગયું. Towards the top. Top એટલે એ ઊંચાઈ, એ શિખર, એ શિખરને પોતે દેખાડે છે. I was thrilled. એ વ્યક્તિ પોતે કહે છે કે I was thrilled. હું તો રોમાંચિત થઈ ઉઠી. મારા રોમે રોમ જાણે કેમ
કેને કે ઉભા થઈ ગયા. ઇટ વોઝ લાઈક ધેટ. એકદમ ખુશી હતી, એકદમ ઉત્સાહમાં આવી ગઈ, એકદમ મારો જે જોમ જુસ્સો જે છે એ એકદમ વધી ગયો. કારણ કે એવરેસ્ટ શિખર પર એ લોકો ઓલમોસ્ટ પહોંચી ગયા હતા. ધ ગોલ વોઝ નિયર. અને મારો જે ધ્યેય છે, મેં જે મારી જાતને, મારા વિચારોને, મારી કેને કે સ્ટેમિના અને મારી દરેકે દરેક બાબતોને મેં વચન આપ્યું હતું પોતાની જાતને કે હું એ કાર્ય કરી શકીશ. કારણ કે એ કાર્ય કરવાની મારામાં ક્ષમતા છે, ખૂબી છે, આવડત છે, સમજ છે. અને એ કાર્ય કરવા માટેની એ સમયની વાતનો પણ ઉલ્લેખ કે આજે સમય આવી પણ ગયો. દેટ મીન્સ શી વોઝ નિયર ધ ગોલ. એ પોતે એના પોતાનો જે ગોલ હતો એની એકદમ નજીક હતી. વિથ પ્રિનોમ વિગ્યોર આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ સ્ટેપ ઇન સેકન્ડ. અને એ પોતે કહે છે શું કે આવી રિન્યૂ. રિન્યૂ ધેટ મીન્સ વોટ? નવી, અથવા તો ટૂંકમાં આપણે જે છે એકદમ એનર્જી લેવલ આપણું જે છે ને આ પ્રકારની પરિસ્થિતિઓમાં એકદમ ડાઉન થઈ ગયેલું હોય છે. અને એ પોતે પોતાની એનર્જી લેવલને પણ ફરી પાછી જાણે કે ઉત્પન્ન કરે છે, અથવા તો ફરી પાછું એ પોતે બધી જ તાકાત ભેગી કરે છે અને અને પોતાની એ શક્તિને ભેગી કરીને થોડીક જ વારમાં એ પોતે ક્યાં હશે? એવરેસ્ટ શિખર પર હશે. એ પ્રકારે પોતે પોતાની બધી જ તાકાતને ભેગી કરીને આગળ વધે છે. ધ સન હેડ મેડ ધ સ્નો સોફ્ટ. અને જે સૂર્ય હતો એ સૂર્ય પણ આ જે સપાટી હતી એકદમ કડક સપાટી હતી એ એકદમ સૂર્યના તડકાને લીધે એકદમ સોફ્ટ થતી જતી હતી અથવા સોફ્ટ થઈ ગઈ હતી. એન્ડ ક્લાઇમ્બિંગ વોઝ ઇઝિયર હિયર ધેન ઇટ વોઝ બીન અર્લિયર. અને જેટલું ક્લાઇમ્બિંગ ચઢાણ ચઢવું જે આગળના સમયમાં અથવા આગળની જગ્યાએ જેટલું અઘરું લાગતું હતું એટલું અઘરું હવે અનુભવાતું નહોતું. વી ટ્રક. વોટ ઇઝ મીન બાય ધીસ ટ્રક? ઇટ મીન્સ વોક સ્લોલી વિથ હેવી સ્ટેપ્સ બીકોઝ ઓફ ટાયર્ડનેસ. એકદમ થકાન અનુભવાતી હોય, થાકી ગયા છે, આગળ વધી શકાય એવી કોઈ જ કન્ડિશન નથી, બેસી જ જવું પડે એવું છે, પાકરા છે, એવું પણ લાગે કે હવે હું આગળ વધી જ નહીં શકું, હું પાછો વળી જાઉં એવી અઘરી પરિસ્થિતિથી એ પોતે પીડાતા હતા. આગળ વધવાની ખૂબ જ અઘરી બાબત એમને પોતાને અનુભવાતી હતી, તેમ છતાં એ વ્યક્તિ પોતે આગળ વધે છે. અને થોડાક સમય સુધી એ પોતે એકદમ ધીમે 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 આગળ વધે છે, પણ એક ઉત્સાહ, એક ઉમંગ, ફરી પાછી જોશ સાથે કે મારે આ કાર્ય કરવાનું છે અને એ કાર્ય કરવા માટેનો સમય હવે બાકી ગયો છે. દેટ મીન્સ કારણ કે એ વ્યક્તિ પોતે ખૂબ નજીક હતી. ધેન ધ ગ્રેડિયન્ટ દેટ મીન્સ સ્લોપ સ્ટાર્ટેડ ઇઝિંગ ઓફ નોટિસેબલી. અને એ જેમ જેમ એના પોતાના એવરેસ્ટ શિખરના જગ્યા પર પહોંચવા માટે નજીક આવતી જતી હતી એમ એમ એમને એ બીજી બાજુનો જે છે સ્લોપ પણ નજીક સ્લોપ પણ દેખાતો હતો. દેટ મીન્સ એ વસ્તુ પણ હવે એમના માટે ક્લિયર હતી કે હવે એ વ્યક્તિ ખૂબ જ નજીક છે પોતાના ગોલ પર પહોંચવા માટે. અ ફ્યુ સ્ટેપ્સ લેટર I was that after only a couple of meters there was no upward climbing. એટલે પોતે સ્પષ્ટપણે જોયું તો શું કે થોડાક સ્ટેપ બાકી હતા અને એ વ્યક્તિ પોતે જે ટોચ ઉપર પહોંચવા માંગતી હતી એ ટોચ પર એ વ્યક્તિ પહોંચી જઈ શકે એમ હતું. અને એ પણ વસ્તુ સ્પષ્ટ હતી કે એનાથી આગળ કોઈ ક્લાઇમ્બિંગ નહોતું, એનાથી પછી જે હતું એ શું હતું? ઢાળ હતો, ઢોળાવ હતો, બીજી તરફ હતું કે જેને એ પોતે સ્લોપ કહી શકે અથવા ઉતરાણ કહી શકે. ધ સ્લોપ પ્લક્ડ સ્લીપી ડાઉન. અને એ વ્યક્તિ જે છે એ પોતે હવે ત્યાંથી આગળ નીચે ઉતરી જશે એવો પણ એને પોતાને અનુભવ થતો હતો. ના ધ મોમેન્ટ, એ મોમેન્ટ કે જેની એ પોતે દિલથી રાહ જોતા હતા એ મોમેન્ટ આવે છે. અને આ લાસ્ટ પેરેગ્રાફને પણ આપણે ફીલ કરવાનો પ્રયત્ન કરજો. આપણે કદાચ એટલી બધી તો સાહસિક વૃત્તિ ધરાવી શકતા નથી અથવા ધરાવતા નથી, પણ તેમ છતાં પણ જે વ્યક્તિઓ પોતે આટલી સાહસિક વૃત્તિથી હંમેશા કાર્ય કરતા હોય છે
એને પોતાનું કાર્ય કરવાનું છે આ જ જોમ જુસ્સા સાથે અને આ મોમેન્ટ્સને પણ આપણે બધાએ ફીલ કરવાનું છે અને આપણે જોયું તો શું કે લેશનના સ્ટાર્ટિંગની અંદર પણ બચેન્દ્રી પાલનો જે ચહેરો દેખાય છે અને એમની જે એક પ્રતિકૃતિ આપી છે જે ખુશી જે વ્યક્ત થાય છે એ ઇટ ઇઝ નોટ ઇઝ એબલ એ ખરેખર ધ્યાન પર લાવી શકાય છે ધ્યાન પર આવી શકે તેમ છે અને સમજી પણ શકાય છે અને અનુભૂતિ પણ કરી શકાય છે એવી જ આ ક્ષણ છે કઈ લેટ્સ સી માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ અને જાણે કે મારું હૃદય જે છે એક સમય માટે ઊભું રહી ગયું ઇટ ડાઉન ઓન મી ધેટ સક્સેસ વોઝ વિધિન ધ રીચ અને અને આ જે છે એ આકસ્મિક બાબત જે મેં વિચારી હતી કે સાનું એવરેજ શિખર સર કરવું હોય તો કેમ રહે હા ખાલી વિચાર આજે આજે એ ખરેખર હકીકતમાં પરિણામ તો જોઈને એ વ્યક્તિ પણ પોતે કહે છે કે ખરેખર સફળતા એમના પાસે હતી એ પોતે સફળ થઈ ગયા હતા ત્યાં પહોંચવામાં એન્ડ એટ 1:07 PM on 23rd May 1984 I stood on the top of Everest the first Indian woman to have done so અને એ વ્યક્તિ જે છે એ 23rd May 1984 ના જે સમય હતો 1:07 બપોરનો એ 1:07 એ વ્યક્તિ પોતે એવરેસ્ટ શિખર પર પોતે ઊભેલી પોતાની જાતને અનુભવે છે જોવે છે અને ભારતીય સૌ પ્રથમ મહિલા કે જેણે પોતે એવરેસ્ટ શિખર સર કર્યું એ પોતાનું ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે પોતાનું નામ પણ નોંધાવે છે ફાઇન અહીંયા હું આપને એટલું જ કહીશ કે આ તો એક એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ આપણને ઇન્સ્પાયર કરે છે આપણને મોટિવેટ કરે છે કે આપણે પણ આપણા જીવનની અંદર જે વિચારેલું છે જે સ્વપ્ન જોયેલું છે જે પણ આપણો આપણો ગોલ નક્કી કરેલો છે એ ગોલ એ જોયેલા સ્વપ્નને સાકાર કરવા માટે કેટલા પણ આવનારા હર્ડલ્સ છે એ હર્ડલ્સને પાર કરીને પણ આપણે ત્યાં સુધી પહોંચવું એ પ્રકારના જોમ જુસ્સો ઉત્સાહ ઉમંગ અને એ પ્રકારની કેપેબિલિટી આપણામાં છે એ આત્મવિશ્વાસ સાથે હર હંમેશ કરેલું કાર્ય આપણને ક્યારેય ફોકટ જાતું નથી આપણને હંમેશા સફળતા અપાવે છે તો આ પ્રકારની સફળતા આપના જીવનમાં પણ આપને મળતી રહે એવી શુભેચ્છા સાથે હું કૃપાસર આપની પાસેથી વિદાય લઉં છું ફરી મળીશું નમસ્કાર